સત્તાના જોરે જનતા ઉપર રોષ જમાવતા સચિન કનકપુર કંસાળ નગરપાલિકાના શાસકોને જાણે કોઈ વાતની ખબર જ ન હોય તેમ આંખ આડા કાન કરીને બેઠા છે. હંમેશા વિવાદમાં મળતી સચિન વિસ્તારના કનકપુર કંસાળ નગરપાલિકામાં ફરી એકવાર વિવાદ મળી રહ્યો છે. બનેલ ઘટના મુજબ સચિન કનકપુર કંસાળ વિસ્તાર નગરપાલિકામાં એક સરકારી પ્રાથમિક શાળા આવેલી છે, જેની બાજુમાં સોસાયટીની ખાલી જગ્યા તેમજ ગેટ આવેલો છે. હવે વર્ષોથી આવેલી આ પ્રાથમિક શાળાને કોઈ પણ જાતનો પૂર્વ મંજૂરી અથવા નોટિસો આપ્યા વગર સિવાય કનકપુર કંસાળના શાસકોએ તોડફોડ કરી હતી. તો શું શાસકો દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે કે પછી ભાજપ શાસનમાં લોકો અવાજ સાંભળવા નહીં હોય એવો સંકલ્પ કરેલ છે? સામાન્ય લોકો પાસેથી મળતી માહિતી મુજબ સચિન કનકપુર કંસાળ નગરપાલિકામાં બેફામ COP ઉપર ગેરકાયદેસર થયેલા અનેક બાંધકામો પર મહેરબાન થઈ કોઈ બાબતમાં નહીં અડકતી નગરપાલિકા સ્કૂલોની દિવાલ તોડી પાડવામાં આવી હતી, જ્યારે અમારી પ્રતિનિધિ દ્વારા કનકપુરના ઉપપ્રમુખને પૂછપરછ કરવામાં આવી તો તેઓ બધી વસ્તુથી અંજાણ હોય તેમ લાગી રહ્યું હતું. જ્યારે તેમને પૂછવામાં આવે તો તેઓ મારા CEOને પૂછો, કાં તો મને આ વાતની ખબર નથી એ એક જ વાતનું રટણ કર્યા હતા. આપશ્રીને વધુ વિગત જોઈતી હોય તો CEOનો સંપર્ક કરો. આપશ્રીને વધુ વિગત જોઈતી હોય તો CEOનો સંપર્ક કરો. આપશ્રીને વધુ વિગત જોઈતી હોય તો CEOનો સંપર્ક કરો. શું આવા હાલમાં ચૂંટાઈ આવેલા ઉપપ્રમુખના જે હોદ્દા પર બેસીને સાચી કામગીરી કરશે ખરી કે પછી રાણી સુખી અને પ્રજા દુખી એવો વખત આવશે? આપનું નામ? મેહુલ પટેલ, હોદ્દો ઉપપ્રમુખ કનકપુર કંસાળ નગરપાલિકા. સર, હાલમાં હાલ આપની કનકપુર નગરપાલિકા વિસ્તારમાં જે પ્રાથમિક શાળા આવી છે તેના પાછળની કમ્પાઉન્ડ વોલની દિવાલ નગરપાલિકા દ્વારા તોડવામાં આવી છે, તેનું મુખ્ય કારણનો ઉદ્દેશ શું છે? ફેનિયર પાર્ક અને ક્રિષ્ના પાર્કને જોડતો પાછળ એક રોડ આવેલો છે, એ સ્કૂલની જે જગ્યા છે એ પણ અમારી નગરપાલિકાની જગ્યા છે, જે તે સમયે નગરપાલિકા દ્વારા જિલ્લા પંચાયતને સ્કૂલ બનાવવા માટે આપી હતી. ને બાજુમાં જે જર્જિત એપાર્ટમેન્ટ છે ફેનિયર પાર્કને વત્તા પાછળ જે ક્રિષ્ના પાર્ક છે એને જોડતો રોડ છે, એ રોડ સાંકડો, ત્યાં જે સાંકડો થઈ જાય એના માટે દિવાલ તોડી નવી બનાવવાની કામગીરી ચાલુ છે. પણ સાહેબ, એ તો મારા ખ્યાલથી નગરપાલિકામાં લોકોને જાણવા મળ્યું ને, અમને જ્યાં સુધી માહિતી છે કે એ નગરપાલિકામાં એવો કોઈ રસ્તો આવતો નથી. એ રસ્તો લોકોની અવર જવર માટે, લોકોની સુવિધા માટે બનાવવામાં આવ્યો છે. પણ સર, એ રસ્તો જો તમારે બનાવો તો એના માટે તમારે ઠરાવ અને મંજૂરી જરૂર પડે, તો તમે કેમ નહીં કહી? જે પણ તમને ઠરાવ મંજૂરી જોઈતી હોય એ નગરપાલિકા માટે મળી જશે, માંગી લેજો. ના પણ એ તો તમે પહેલાં રોડ બનાવવા પહેલાં તમે ઠરાવ મંજૂરી પહેલાં રોડ બનાવી દો છો એવું? ઠરાવ કરેલો હતો સાહેબ, મારું પૂછવાનું એમ, તમે કોઈ જાતનો ઠરાવ કે મંજૂરી કરેલી હતી આગળ? રોડ નું જે કામ ચાલુ હતું એ લોકોના વિકાસ માટેનું કામ છે, એના માટે રોડ બનાવવાનું ચાલુ જ છે. પણ સાહેબ, કોઈ પણ રસ્તોનું એમ કહેવાય નગરપાલિકાના શાસનમાં કોઈ પણ કામ કરવું હોય, એક નાનામાં નાનું વસ્તુ ખરીદવી હોય તો પણ એના ઠરાવની મંજૂરી કરાવવી પડે, તો તમે ઠરાવ અને મંજૂરી રસ્તા માટે કરાવી છે કે નહીં? લગભગ થયો હશે. લગભગ નહીં. તમે એક સક્ષમ સત્તાધીશ છો એટલે તમને ખબર હોવા જોઈએ કે ઠરાવ થયો છે કે નથી. ઠરાવ જોવો પડશે. ના, આવા પ્રશ્નો નહીં સાહેબ. એટલે ઠરાવ થયો છે કે નથી, હા કે ના થયો છે? તમે CEO સાહેબને પૂછી લેજો એના માટે, બરાબર? ના, કમ્પ્લીટલી મારી વાત સાંભળો. જે આપણે અધિકારી જે કહેવાય એ CEO જ કામ કરે છે, એટલે તમે CEOને પૂછી લેજો. ના પણ સાહેબ, ગુજરાત નગરપાલિકા અધિનિયમ હેઠળ કોઈ પણ અધિકારી કે કોઈ પણ કામગારને કાર્ય કરવું હોય તો સક્ષમ સત્તાધીશ તરીકે પ્રમુખ કે ઉપપ્રમુખની મંજૂરી અથવા ઠરાવ લેવું ફરજિયાત છે, એવું 32મી જોગવાઈ અનુસાર છે. તો તેના માટે આપણે ખબર છે કે નથી ઠરાવ બાબતે, એટલે ઠરાવ કર્યો છે કે નથી, ખાલી એટલું જ ખબર જોઈએ આપણે. ઠરાવની કોપી તમારે જોઈતી હોય તો માંગી લો. અત્યારે સામાન્ય સભા નથી થઈ, જૂની બોડીમાં થયો છે. ના, સામાન્ય સભાનો ઠરાવ નહીં, કોઈ પણ જે સ્કૂલ તોડવાની છે કે દિવાલ તોડવાની છે તેનો ઠરાવ જે CEO પાસે આવી ગયેલો હોય એટલે તમારા સિગ્નેચર વગર તો પાસ થશે નહીં,
કે પ્રમુખના સિગ્નેચર વગર પાસ થશે નહીં. એટલે તમે સિગ્નેચર કરી છે કે નહીં, તમે ઠરાવ કર્યો છે કે નહીં એ ખાલી જાણવું છે. ઠરાવ થયો છે કે નથી એ નથી ખ્યાલ મને, એ નથી ખ્યાલ મને, એ નથી ખ્યાલ મને, એ નથી ખ્યાલ મને કે જે સરકારી સ્કૂલ છે જો ઠરાવ ના થયો હોય ને તમે આ કાયદાનું ઉલ્લંઘન કર્યું કહેવાય એક રીતે, તેના આગળ માટે તમારું શું? સરકારી સ્કૂલ છે એ જગ્યા નગરપાલિકાની જ છે. નગરપાલિકા પણ, નગરપાલિકા પણ સાહેબ સરકારની જ છે. પેલા વાત સાંભળો મારી, સરકારી સ્કૂલ છે, નગરપાલિકા સરકારના કાયદાના વિરુદ્ધ કામ નહીં કરી શકે સાહેબ. જો ઠરાવ નથી થયો તો તમે રસ્તો તો પહોળો કહેતા, કઈ રસ્તો બનાવ્યો કહેતા અને સ્કૂલનો કમ્પાઉન્ડ વોલ તોડ્યું કહેતા. પાછું એક વાર કહું છું આપશે, એ જે જગ્યા અમારી નગરપાલિકાની જ છે, લોકોની સુવિધા માટે રસ્તો બનાવેલો છે. આપશે વધુ વિગત જોઈતી હોય તો સીઓ નો સંપર્ક કરો. આપશે વધુ વિગત જોઈતી હોય તો સીઓ નો સંપર્ક કરો. આપશે વધુ વિગત જોઈતી હોય તો સીઓ નો સંપર્ક કરો. આપશે એટલું જણાવવાનું કે લોકો જોડે મુખ વાર્તા મળી છે કે આ રોડ બનાવવા માટે બીજી બીજી સોસાયટી ને બિલ્ડરો પાસે ઘણા પૈસા નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ ને સેટિંગ કરી દેવામાં આવ્યા એટલે આ રોડ નીકળ્યો છે. સાચી કે ખોટું? ખોટી વાત છે. જે રોડ બનાવવા માટે લોકોએ તમને દરખાસ્ત મોકલી હોય, એટલે કયા લોકોએ તમને દરખાસ્ત મોકલી? કોઈ અરજી હોય, કોઈ અરજી લેખિતમાં કઈ મોકલ્યું છે કે અમારે રોડ જોતો છે એવું? આ ફેની પર ત્યાં રેસિડેન્ટ છે, રેસિડેન્ટની કોઈ પણ રીતે આવી દરખાસ્ત નહીં આવતી કે રોડ બનાવો. રેસિડેન્ટ જ્યાં હોય છે ત્યાં નગરપાલિકાની ફરજના ભાગમાં છે. નગરપાલિકાને ફરજ હમણાં યાદ આવી, 5 વર્ષથી તે રસ્તામાં ખુલ્લી ગટરો પડેલી છે સ્કૂલના ફસ્ટ પાછળ, ત્યાં રોગચાળો ફાટે કે કઈ થાય ત્યારે નગરપાલિકાને આજ સુધી કેમ નહીં દેખાયું? ના, નગરપાલિકા સાફ સફાઈ કરે. આજે પણ હાલનો બાબત વિડીયો છે કે જેમાં નગરપાલિકા દ્વારા કોઈ જાતના ગટરોમાં ઢાંકણ નથી, તેના વિશે શું અભિપ્રાય આપશો? ધાકણ નથી, ધાકણ મુકાઈ જશે. એટલે અમારે કેવા પછી મુકાઈ? 5 વર્ષથી કેમ નહીં મુકાય સાહેબ? છે ધાકણ, છે તો મુકાઈ. જો સાહેબ આ તમે જે કરો છો, મેં હું તમને સાબિતી આપું, હમણે પણ ધાકણ નથી એ જગ્યા પર, તો કઈ મુકાવી જશું? નગરપાલિકાની કામગીરી મુજબ ઉપપ્રમુખના જે ફરજો હોય છે એ ફરજોમાંથી તમે છૂટવા માંગતા હશો એવું કઈ લાગે છે તમને? અમે કોઈ પણ ફરજમાંથી છૂટવા નથી માંગતા, અમે લોકો સાથે સંકળાયેલા છીએ, લોકોની માંગ પ્રમાણે અમે લોકો પૂરું કરીએ છીએ. ઓકે, એટલે લોકોની માંગ હતી કે દિવાલ, સ્કૂલની દિવાલ તોડીને ત્યાં રોડ બનાવી દો, એવું લોકોની માંગ હતી એવું તમને લાગે છે? ના, એટલે તમે જાતે માનો છો કે લોકોની માંગણી નહીં હતી, તમે કર્યું? શું 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 દિવાલ તોડીને ત્યાં રોડ બનાવવાનું કામ? ના ના, એટલે ત્યાં અવર જવર ઓલરેડી હાલમાં સોસાયટી પાછળ ડેવલપ થઈ છે, વસ્તીની અવર જવર વધુ થઈ છે, એટલે એના માટે દિવાલ તોડીને જગ્યા અમારી નગરપાલિકાની જ હતી, એના માટે એ બનાવ્યું છે. ઓકે, નગરપાલિકાની જગ્યા હતી તો શું નગરપાલિકા ગમે ત્યારે એ તોડીને ત્યાં દિવાલનું રસ્તો બનાવી શકે એવું કંઈ ઠરાવ કે કાયદો તમારા ધ્યાનમાં હોય ખરો? લોકોની સુવિધા માટે આ વસ્તુ કરવામાં આવેલું છે. ઓકે, લોકોની સુવિધા માટે આ વસ્તુ કરવામાં આવી રહ્યું છે, બરાબર? આ તમે માનો છો, તો એમાં લોકોની કયા પ્રકારે સુવિધા થશે એવું તમે માનો છો? લોકોને અવરજવરમાં સરળતા રહે. કે અમને બહાર જાણવા મળ્યું કે નગરપાલિકા એટલા વર્ષથી અહીંયા કાર્યરત છે પણ એક પણ નગરપાલિકાની સ્કૂલ અહીંયા નથી, તેના વિશે તમે શું માનો છો? નગરપાલિકાની સ્કૂલ એટલે, નગરપાલિકાની સ્કૂલ એટલે, નગરપાલિકાની સ્કૂલ એટલે, નગરપાલિકાની સ્કૂલ એટલે, એટલે નગરપાલિકા દ્વારા સંચાલિત સ્કૂલ નથી એવું અમને જાણવા મળ્યું. આ નગરપાલિકા સી ગ્રેડની છે, એટલે એમાં નહીં આવી શકતી. એસએમસી મહાનગરપાલિકામાં આવી શકે, ને કદાચ જો સી નગરપાલિકા, સી વર્ગની નગરપાલિકા હોવાથી જો સ્કૂલ આવતી હશે, ઓલરેડી સ્કૂલ અહીંયા છે જ, જે જિલ્લા પંચાયત ચાલુ છે, ઓડિશા હિન્દી વિદ્યાલય પણ છે જ, ને જો આવતું હશે તો કરી. ઓકે, હમણાં તમે કીધું કે નગરપાલિકાની જગ્યા હતી, બરાબર? એટલે નગરપાલિકાની જગ્યા હતી તે તોડી નગરપાલિકાની સ્કૂલ નથી, તો એમાં એક્ઝેક્ટલી શું છે કે નગરપાલિકાની સ્કૂલ નથી કે નગરપાલિકાની જગ્યા છે, તમને તોડવાનો રાઈટ કે કાયદો છે ખરો એવો? હું પાછું એક વાર તમને રિપીટ કરું છું, આ સ્કૂલની જે જગ્યા છે એ નગરપાલિકાની હતી, નગરપાલિકા જિલ્લા પંચાયતે માંગણી કરી એટલે સ્કૂલ બનાવવામાં આવેલી, બરાબર? લોકોની અવર જવરની સુવિધા વધે એના માટે આ દિવાલ તોડી, તાત્કાલિક ધોરણે દિવાલ બની જશે, રોડ પહોળો કરવામાં આવેલો. ઓકે, જિલ્લા પંચાયતે ક્યારે નગરપાલિકા પાસે આ માંગણી કરી હતી એ જોવું પડશે. જ્યારે નગરપાલિકા બની હતી ત્યારે એ બધા તમારે જે પણ ડોક્યુમેન્ટ સીઓ પાસે માંગો ને સાહેબ. સાહેબ, મારે એવું કેવું છું કે નગરપાલિકાએ એમ વિચાર રસ્તો પહોળો કરવા માટે, લોકોને અવર જવા માટે અવરોધરૂપ જગ્યા છે તો મોટો કરવા માટે દિવાલ તોડી, તો સાહેબ આ સાઈડમાં એક ફેનિલ પાર્ક કરીને સોસાયટી, તેનો થોડો અડધો ભાગ તોડતે તો જ ચાલતે. તમે સ્કૂલની સંસ્થા કે પ્રાઇવેટ પ્રોપર્ટી કેમ નહીં તોડી? સરકારી પ્રાઇવેટ સરકારી પ્રોપર્ટી તોડવાનો અધિકાર તમને કોણે આપ્યો? એ હવે તમે વધુ વિગત માટે સીઓને મળશો. એ હવે તમે વધુ વિગત માટે સીઓને મળશો. એ હવે તમે વધુ વિગત માટે સીઓને મળશો.
તમારા પાસે સવાલ કરું છું, તમારા પાસે મને જવાબ ના પણ તમે સીઓને પૂછી લેજો ને. પછી તો પછી તમે કેમ બેઠા? લોકોએ તમને અહીંયા બેસાડ્યા કેમ છે? મારો સવાલનો આ જવાબ આપો કે લોકોએ તમને અહીંયા બેસાડ્યા કેમ છે? જવાબ આપવા તો તમે આ જવાબ આપો શું કે બાજુમાં જ પ્રાઇવેટ પ્રોપર્ટીની રોડના એક સાઈડે અને એક સાઈડ સરકારી સ્કૂલ, તો સરકારી સ્કૂલ જ તોડવી શું જરૂર હતી? આ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં થોડો ભાગ કપાઈ જશે તો તોડી નથી. એટલે આમ ફક્ત કમ્પાઉન્ડ વોલ તોડીને પાછું અત્યારે બનાવવાની કામગીરી ચાલુ છે ને કદાચ એવું બની શકે કે પેલું જે જળજી ડિપાર્ટમેન્ટ છે. બોલો બોલો બસ. મારા જાણ મુજબ કે કોઈ પણ સરકારી કામકાજ કરવું હોય તો પેલા બોડી નક્કી કરે, એના પછી જ કોઈ પણ સરકારી કામકાજ થઈ શકે છે. પણ અમે જયારે કનકપુર કણસાર નગરપાલિકામાં ફર્યા ત્યારે કોઈને આ વિષયની માહિતી નહીં હતી. પ્રમુખશ્રી પણ બે દિવસથી રજા ઉપર હતા, તો પ્રમુખશ્રીના ગેરહાજરીમાં આટલું મોટું કાર્ય કરવામાં આવ્યું તો કોના સિગ્નેચર હેઠળ કરવામાં આવ્યું, કોના નેજા હેઠળ કરવામાં આવ્યું, એની અમને માહિતી જોઈએ છે સર. કયું કામ? હા, જજ જે પેલી દિવાલ તોડવામાં આવી સ્કૂલની, તે કોના આદેશ અનુસાર કરવામાં આવ્યું? તમે સીઓને પૂછી લો ને, તમે સીઓને પૂછી લો ને, તમે સીઓને પૂછી લો ને. સાહેબ, સીઓ એનો ઓર્ડર નહીં આપી શકે તમારા સિવાય તો. પ્રમુખ હાજર હતા નહીં તો ઉપપ્રમુખની સાઈન વગર તો ખાઈ લીધો. તમે આજે ઓર્ડર આપ્યો, અમારા આવવાના પહેલા તમે જાતે કીધું કે પ્રમુખ ઉપસ્થિત ના હોય તો જ ઉપપ્રમુખ કાર્યરત થઈ શકે છે, બરાબર? એટલે પ્રમુખ બે દિવસથી અમને જાણવા મળ્યું કે પ્રમુખ બે દિવસથી હાજર નહીં હતા, તો ઉપપ્રમુખની સિગ્નેચર વગર આ બધું થઈ જ નહીં શકે એવું અમને ખબર પડી છે. બે નહીં, બે ન હતા જ હતા. મને આ વાતની વિગતની ખબર છે, બે ન હતા જ. એવું છે? પણ અમને અમને નીચે એમને એમ કીધું કે તો અમને અમને એમ એમ ખબર પડી અમને કે બેન બે દિવસથી નહીં હતા, તો એમાં તમારો શું રોલ હતો? કારણ કે તમારા સિગ્નેચર વગર આ પાસ નહીં થઈ શકે છે. આમાં કોઈ મારી સિગ્નેચર થઈ નથી. ઓકે, બરાબર. સાહેબને રજૂઆત થયેલી કે આ કામ કરવાનું છે, એટલે કોઈ જાતનો ઠરાવ, બરાબર? એટલે કોઈ જાતનો, તમે શોર્ટલી માનો છો તમારા સિગ્નેચર વગર ઠરાવ નહીં થાય, પ્રમુખ ઉપપ્રમુખના સિગ્નેચર વગર કોઈ ઠરાવ નહીં થાય, અને પ્રમુખ હાજર નહીં હતા, ઉપપ્રમુખે સિગ્નેચર નહીં કરી, એટલે સીધી રીતે આ કામ આજનું નથી, છેલ્લા લગભગ અઠવાડિયાથી કામ ચાલે છે. ઓકે, અઠવાડિયાથી ચાલે છે, બરાબર? અઠવાડિયાથી ચાલતું હોય, પ્રમુખ ઉપપ્રમુખ હાજર ના, પ્રમુખ હાજર ના હોય, ઉપપ્રમુખે સિગ્નેચર ના કરી હોય, એટલે સીઓએ ગેરકાયદેસર રીતે દિવાલ તોડી, એવું અમને લોકો પાસેથી જાણવા મળ્યું છે. તેમાં તમારું શું કહેવું છે? તમે આ બધી વિગત માટે સીઓને પૂછી શકો છો. સાહેબ, જ્યારે ઠરાવ પાસ નહીં થતો ગેરકાયદેસર કામ થયું સાહેબ? તમને યોગ્ય લાગે તેમ કરો, બાકી સીઓને પૂછો એના માટે. બરાબર, થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, સુરત.